આગળ વાત કરીએ તો છોટાઉદેપુરની. છોટાઉદેપુર ખાતે એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. સોરવૈયા તથા એલસીબી ટીમ દ્વારા ચોક્કસ માહિતીના આધારે મધ્યપ્રદેશ અને ગુજરાતના બે બાઇક ચોરોને 14 બાઇક સાથે ઝડપી પાડ્યા. પોલીસ મહાનિરીક્ષક શ્રી અભય ચુડાસમા વડોદરા વિભાગના દ્વારા વાહન ચોરી તથા ઘરફોડ ચોરી જેવા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા અને અંકુશ લાવવા આપવામાં આવેલ સૂચના આધારે છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી એમ.એસ. ભાભોરનાઓએ જિલ્લામાં વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા ખાનગી રહે અંગત બાતમીદારો થકી હકીકત મેળવી અસરકારક કામગીરી કરવા ખાસ સૂચના અને માર્ગદર્શન આપેલ, જે અન્વયે આજ રોજ તારીખ 30/8/2019 રોજ છોટાઉદેપુર એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.એસ. સરવૈયા તથા એલસીબી ટીમે ચોક્કસ માહિતી મેળવી વાહન ચોરીઓ કરનાર ગેંગ તથા અગાઉના ડભોઈ પોલીસ સ્ટેશન, પારડી પોલીસ સ્ટેશન, પાલેજ પોલીસ સ્ટેશન વાહન ચોરીના ગુનાઓ પકડવાના બાકી આરોપી ચામરડાભાઈ જીવાભાઈ રાઠવા રહે કાકડાપા ડોલર ફરિયા તાલુકો જિલ્લા છોટાઉદેપુરના તથા આરોપી હદનેશભાઈ રમેશભાઈ ભીલાલા તોમર ઉંમર વર્ષ 21 રહે વાવ ભુરિયા કુવા ફરિયા તથા કઠીવાડાજી અલિરાજપુરના વોચ ગોઠવી ચોરીના મોટરસાયકલ સાથે પકડી પાડી સઘન પૂછપરછ કરતા ચોરીઓમાં ગયેલ 14 મોટરસાયકલ રિકવર કરી કુલ કિંમત રૂપિયા 180,000 મુદ્દામાલ જપ્ત કરી છોટાઉદેપુર જિલ્લા તથા વડોદરા સિટી, વડોદરા ગ્રામ્ય, સુરત, વલસાડ, તાપી અને સુરત જિલ્લાઓમાં થયેલ ચોરીઓનો ભેદ ઉકેલવામાં આવેલ છે. છોટાઉદેપુર જિલ્લા તથા જિલ્લા બહારના અને ડિટેક્ટ થયેલા ગુનાઓ આ કામના આરોપીઓ પાસેથી મળી આવેલ મુદ્દામાલ તેમજ કબૂલાત ઉપરથી વણશોધાયેલ ગુનાઓ ડિટેક્ટ થયેલ છે. અલ્લા રખા પઠાણ, ZSTV, છોટાઉદેપુર. પોલીસ મહાનિરીક્ષક શ્રી અભય ચુડાસમા સાહેબ વડોદરા વિભાગનાઓએ વાહન ચોરી તથા ઘરફોડ જેવા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા અને અંકુશ લાવવા આપવામાં આવેલ સૂચના આધારે છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી એમ.એસ. ભાભોરનાઓએ જિલ્લામાં મિલકત સંબંધી વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા ખાનગી રાહે અંગત બાતમીદારો થકી હકીકતો મેળવી અસરકારક કામગીરી કરવા ખાસ સૂચના અને માર્ગદર્શન આપેલ